ડભોઈ કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં 36 પૈકી 30 સભ્યો દ્વારા પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને અપાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ડિસેમ્બર 2016માં યોજાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડોદરાના ડભોઈ ખાતે કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી જનતાએ વિજય બનાવી હતી. ત્યારબાદ ચૂંટાયેલા સભ્યોએ તેમજ કોંગ્રેસ પાર્ટીના મેન્ટેડને સર્વોપરી સમજી સર્વાનું મતે વોર્ડ નંબર 8માં ચૂંટાયેલા પાર્ટીના ચહેરા તરીકે દક્ષાબેન પટેલની પાલિકા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યારથી શરૂઆત એક વર્ષ સુધી સભ્યો અંદરે અંદર હળીમળીને રહેતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી પાલિકાના સભ્યો અને પ્રમુખ વચ્ચે વિવાદો સામે આવ્યા હતા. એટલું નહીં, તેઓમાં કહેવામાં અનુસાર સભ્યો દ્વારા અવારનવાર ડભોઈના માજી ધારાસભ્ય અને કોંગ્રેસના ટોચના નેતા સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકીને અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતા આજરોજ ચીફ ઓફિસરની મીટિંગમાં બહાર ગયા હોવા છતાં પણ 32 પૈકી 30 સભ્યોની બહુમતી કરી અવિશ્વાસની દરખાસ્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવી હતી. ડભોઈ નગરપાલિકાના છેલ્લા 2 વર્ષમાં ઘણી એવી સારી ગ્રાન્ટો આવેલી છે સરકારશ્રી તરફથી, પરંતુ સમયના અભાવે અને પ્રમુખ અહીં ડભોઈ નગરપાલિકામાં હાજર ન રહેવાના કારણે વિકાસના કામમાં અવરોધ થાય છે. કોન્ટ્રાક્ટરોને નાણાં ટાઈમે ચૂકવાતા નથી. એમનો છોકરો ઘરેથી વહીવટ કરે છે પ્રમુખનો, બીજા અન્ય ઈસમો બી એમનો પ્રમુખનો વહીવટ કરે છે અને જે દોરાવે તે પ્રમાણે દોરાવે છે. અમે 2 મહિના પહેલાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને જાણ કરેલી. ભરતસિંહ સોલંકીએ કીધું કે હવે હું તો એમને સમજાવીશ, પણ એમને 2 વખત સમજાવવામાં ના થયા એટલે ગઈકાલે સાંજે ભરતસિંહ સોલંકી સાહેબનો ફોન આવ્યો. એમના સૂચના અનુસાર અમે આ કાર્યવાહી કરેલી છે. એટલું નહીં, જ્યારથી ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પર આવી છે ત્યારથી જ વિવાદોના ઘેરામાં રહી છે. પછી એ તળાવ બ્યુટિક્યુએશન હોય કે કર્મચારીના પગાર હોય કે નગરજનોના સ્થાનિક પ્રશ્નોને વિવાદ વનસતો હોય. મહત્વની વાત એ છે કે 20 વર્ષ બાદ આ જિલ્લા કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત પણ જાહેર કરાયો હતો. વહીવટી જ્ઞાન કોઈ પણ કર્મચારી બી કોઈ પગારનું કામ લઈને જાય કે ગમે તે મૂકીને જાઓ, પછી જાણ કરીશ. મૂકીને જાઓ એટલે કાગળ ઉપર તાત્કાલિક નિર્ણય કોઈ પણ લેવાનો હોય, દરખાસ્તો કરવાની સરકારશ્રીમાં, તે દરખાસ્તો બી ટાઈમેસર થતી નથી. બીજી બાજુ પ્રમુખની ટર્ન માત્ર 6 મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે તે જાણવા છતાંય અવિશ્વાસની દરખાસ્ત ઉભી કરાઈ છે, ત્યારે અવિશ્વાસની દરખાસ્તને લઈને કોંગ્રેસનો બોર્ડ વિપક્ષમાં બેઠેલા ભાજપના ઘેરામાં આવી ગયો છે. ત્યારે ભાજપના ગામના વિકાસનો મુદ્દો લઈને કોંગ્રેસને આડે હાથે લીધી છે. હાલ તો પાલિકા સભ્યો કરી રહ્યા છે કે ભરતસિંહ સોલંકીના ફોન બાદ આ નિર્ણય લીધો છે, પરંતુ આગામી મીટિંગમાં શું નિર્ણય લેવાશે તેની સૌ નગરજનો રાહ જોઈ રહ્યા છે.